કોણ છે તું? કે મારા તમારી રયત છું. અરે કે તારા માથે હેલ ન શોભે, તું તો મારા રાજમહેલમાં શોભે. સતી કે છે, રાજન મોટું સંભાળીને વાત કરો. સતી નારીનું પણ છાયો પણ જો વધી જશે, ઉભરીને ભસ્મ થઈ જશે. સતી નારીમાં કેવી શક્તિ છે સાહેબ? બેનો મારે તમને એક વાત ખાસ કહેવી છે, ખાસ. તમે કદાચ કઈ પણ ના કરો, કઈ પણ તમે ન કરો, તન મન ધન થી પતિની સેવા કરો, એ સ્ત્રીને ક્યાંય જવાની જરૂર નથી. નારી ધર્મ, પતિ દેવ બની જાય. નારીનો એકમાત્ર ધર્મ છે એનો પતિ, એનો દેવ, બીજું કોઈ નહીં. ભાખર્યો સોમવાર, તીખો સોમવાર, મોડો સોમવાર, ખારો સોમવાર, એક સોમવાર એવું જરૂર નથી. ધણી ઘીએ એટલું કરો, ધણી ઘીએ એટલું કરો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. સતી સાવિત્રીની કથા તમે નથી સાંભળી કોઈ? યમરાજના મોઢા માંથી પોતાના ધણીને પાછી લઈ આવી. સતીની કેવી મોટી શક્તિ! જે સ્ત્રી મન કર્મ વચન થી પોતાના પતિને સમર્પિત છે, એ સ્ત્રી આ જગત માટે પૂજ્ય છે. એ સ્ત્રી આ જગતમાં સ્ત્રી નથી, શક્તિ નથી, મહાશક્તિ છે. એ નારી નથી, નારાયણ છે. સ્ત્રીનો બહુ મોટો મહિમા છે. એક પિતાને બે દીકરીઓ હતી, બે દીકરીઓ હતી. એટલે મોટી દીકરીને કે ઉંમર લાયક થઈ એટલે કે મારે તને પરણાવી છે, હવે સારું ઠેકાણું કેમ ગોતું? બાપુજી કઈ વાત નહીં. મોટી દીકરીનું સગપણ કર્યું, નાની દીકરી હતી એટલે કે એટલે નાની દીકરી કે મારે સગપણ કરવું નથી, મારે લગ્ન કરવા નથી, તો મારો સાદો થઈ જાય. બાપ બહુ રાજી છે, બહુ સારી વાત કહેવાય. જો તારો સાધુ થવાનો વિચાર આવ્યો હોય, બહુ સારું છે. પણ બેટા ધ્યાન રાખજો, સાધુ થવામાં બહુ સંકટમય જીવન છે. પણ જેવું હોય તેવું. એક બેન સાધુ બની ગઈ, એક બેન લગ્ન કરી દીધું. પણ જેને લગ્ન કર્યા સાહેબ, એને એક મંત્ર જીવનમાં અપનાવ્યો. શું? કે મારા પતિ જેમાં રાજી એમાં હું રાજી. ઈ સવારે ઉઠે, ઈ માગે એ પેલા એને ચા આપી દે, ઈ માગે એ પેલા એને ભાણું આપી દો, એ માગે એ પેલા એને વસ્તુ આપી દો. આ જેનો નિયમ, બીજી કોઈ સેવા નહીં, મંદિરે જવાનું નહીં, પૂજા પાઠ કરવાની નહીં, મારો ધણી જેમાં રાજી એમાં હું રાજી. આ એક જ વાત. એક નાની બેન સાધુ થઈ ગઈ છે, એમાં એ બેનના ઘરે કોઈ મહાત્મા આવ્યો ભિક્ષા લેવા, કે ભિક્ષા દે. એટલે આ બેન દૂધની ડોલ ભરી અને પોતાના ફરિયામાં દૂધ ઉડાડે. એટલે મહારાજે કીધું, બેટા દૂધ ઉડાડે અપશુકન કહેવાય? દૂધ ઢોળાઈ નીચે કોઈ દિવસ? કે ના મહારાજ, આગાર્યો તમે. કા? એ કે ગંગા કિનારે મારા બેન નું આશ્રમ છે, એ આશ્રમમાં આગ લાગી છે, એટલે દૂધ થી આશ્રમ આગને ઠારું છે. જ્યાં એની બેન નો ગંગા કિનારે આશ્રમ અને ક્યાં અહીં દૂધ. એટલે મહારાજ જેમ થયું મગજ છટકી ગયું. એટલે મહારાજ ફરી ગંગા કિનારે જ્યાં બેન નો આશ્રમ હતો ત્યાં ગયા અને કીધું કે અહીંયા આગ લાગી હતી થોડા દિવસો પેલા. કે હા, ઓલવાણી કેવી રીતે? એ કે ખબર નથી, આકાશમાંથી ઉતરીને દૂધ ક્યાંથી આવતું. પતિની સેવા કરો, સિદ્ધ થઈ જાવ, સિદ્ધ. પણ મેં કીધું, જેવી સાડી એવું જ બ્લાઉઝ, એવી ચીલડી એવી જ બંગડી, એવા ચંપલ, બધાનો મેળ ઘર પર આયરે જ મેળ. નારી ધર્મ, પતિ દેવ.
સીતાજી ને અંખોયામાં કે છે આ જગતમાં ચાર પ્રકારની સ્ત્રી હોય છે, ચાર પ્રકારની સ્ત્રી. એક સ્ત્રી સર્વથી ઉત્તમ સ્ત્રી એ છે જે પોતાના પતિ સિવાય બીજા કોઈ પુરુષને ઓળખતી જ નથી. આ જગતમાં એ સ્ત્રી સૌથી શ્રેષ્ઠ સ્ત્રી છે જે પોતાના ધણી સિવાય કોને ઓળખતી નથી. એવી સ્ત્રી એ સીતા જો ક્યાંક સ્વામી મળે એને વંદન કરે એ મહાસતી છે. બીજું કે પોતાના પતિને જ પરમેશ્વર માને છે અને પતિ સિવાય જે કોઈ મળે એને ભાઈ અથવા તો પિતા માને છે, આ બીજા નંબરની સ્ત્રી છે. ત્રીજા નંબરની સ્ત્રી એ છે જે કુળ સમાજની મર્યાદામાં કંઈ ખોટું પગલું ભરતી નથી. અને ચોથા નંબરની સ્ત્રી એ છે જેને કોઈ શરમ નથી, જેને કોઈ લાજ નથી, જેને કોઈ કંઈ નથી, એ સ્ત્રી સૌથી કનિષ્ઠ સ્ત્રી છે. એટલે મારી બહેનો, જો તમારે સિદ્ધ થવું હોય ધણીને મૂકીને ક્યાંય જશો નહીં. એક સિદ્ધ મહાત્મા હતા, સિદ્ધ મહાત્મા. એ મહાત્મા જે તપસ્યા કરતા હતા બેઠા બેઠા જંગલમાં હજારો વર્ષ સુધી તપસ્યા કરી, એમાં એક બગલી ક્યાંથી ઉડીને આવી, બગલી, અને બગલી એની ઉપર વિસ્તાર કરી. એ બગલીનું ચરક જેવું મહાત્માને માથે પડી, મહાત્મા આ વાત ખોલી બગલીને બળીને ભસ્મ કરી નાખી, એવા સિદ્ધ મહાપુરુષ. અને ઉભા થઈ ગયા. પછી વિચાર આવ્યો કે હવે કોઈ ગામમાં જાઉં અને જો રોટલો મળે તો શરીર ટકે તો થોડું ભગવાનનું ભજન વધારે. એટલે એક ગામમાં આવ્યા છે, એક ઘરે આવીને કે ભિક્ષામ દે, પણ એ ઘર પતિવતા સ્ત્રીનું ઘર. પત્ની બરાબર ભિક્ષા લઈને બારે આવે છે અને બરાબર એના ધણી એને રોકે છે. એટલે એની પત્નીએ કીધું બારા જ મહાત્મા આવ્યા છે, એને ભિક્ષા આપી આવો, પછી તમારી પાસે આવતો તો કંઈ વાંધો. એટલે આ સ્ત્રી મહાત્માને ભિક્ષા આપવા જાય છે. અને મહાત્મા તો સાધના સિદ્ધિનો અભિમાન છે. આટલી બધી વાર લાગે ભિક્ષા દેતા, તને ખબર નથી હું કોણ છું. મહાત્મા જ્યાં આપણું કીધું ત્યાં ઓલી બેન કે તમે જે હોય તે, પણ હું ઓલી બગલી નથી, હું એ બગલી નથી. નજર પડવાથી પડી પતિની સેવા કરવાથી સાહેબ એ સ્ત્રીને સર્વસ્ત્ર અહીં મળી જાય છે. પતિની સેવા કરો, એ નથી કરતી. ઓળ અધક મહિનો આવે ને અધક મહિનો આ બધું રેતા છે ને, કે અધક મહિનો નથી થતો. આમ બોલો જામડો એ ને કોઠી પીડો ઘરે પોષો તમને ચા વગર નો બેઠો, પણ અહીંયા ફળ ને ફૂલ ને દૂધ ને કેળા ને જમો જમો જુગના નાથ જમો. ઘરે ઓળો ગંગામ ખાતો વાત માંથી વાત આવી ને તમને વાત કરી. આપણે બધા બહેનો જયા પાર્વતી ના વ્રત કરે છે. જયા પાર્વતી શું લેવા કરે? સારો પતિ મળે એટલા, અમને અમારો પતિ કઈક સારો મળે તો સારું.
એના માટે કરે. પણ ખરેખર આપણે લોકો વ્રત કોઈ કરીએ છીએ? હું જોઉં છું, મને જે દેખાય છે એટલે કહું છું. જયા પાર્વતીના વ્રત બહેનોને આવે એટલે શંકર પૂજા કરવા જાય, જો વારો આવત ભરે ન તો શંકર માથે નાગલાનો હાર કરે, માની લેજો સેવક, નીકળી જાય. ઓયા જાવું છે, ઓયા જાવું છે, ઓયા જાવું છે, ઓયા જાવું છે, રખડવામાં નવર થાય. અને જેથી જાગરણ હોય, જાગરણ, જાગરણ શું કરવાનું? જે દેવને તમે ઈષ્ટ માની પૂજ્યા છે, જે દેવને તમે ઈષ્ટ માની આરાધના કરી છે, આખી રાત રૂમ બંધ કરી એ દેવનો જાપ કરો, એને જાગરણ કહેવાય. બાકી આપણે જે કરી છે એનો ઉજાગરણ. અને સાહેબ ઉજાગરા કરો તો વાંધો નહીં, જાગરણ રાત કઈ ઢાણું ચાલુ આય ચાલુ જ છે, મને તો અમારી બાજુ જ છે. નવરા થઈ ગયા, ના હજી છોકરા ભૂકા નથી, છોકરા હું ગયા પછી આવું. બહેનો ને આપણે ગજબ માં કે પુરુષો તો રમે સમજે, પણ બહેનો કેવા કારીગર કહેવાય.